બાળ મિત્રો કેમ છો બધા મજામાં છો ને બીજા મિત્રો પણ હવે બોટમાં બેસવા ગયા છે બધા જ ગ્રુપ કરીને ગયા છે બીજું કોણ બેઠું છે ચલો આપણે આગળ જોઈએ બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ અને ચારસો પચાસ રૂપિયા ચૂકવ્યા તો કેટલા બાળકો હોડીમાં બેઠા બાળકોની એક ટુકડી ડબલ ડેક્કર હોડીમાં ગઈ છે એટલે હવે પહેલાં આપણે શું નક્કી કરવું પડશે ડબલ ડેકર હોડીમાં ટિકિટનો દર કેટલો છે હા તો ડબલ ડેકર હોડીમાં બાળક દીઠ એટલે એક વ્યક્તિનો ટિકિટનો દર છે ત્રીસ રૂપિયા તો કેટલા બાળકો ગયા હશે ચાલો જોઈએ આપણે ટિકિટનો દર છે ત્રીસ રૂપિયા અને તેમણે ચૂકવ્યા છે કેટલા તો ચારસો ને પચાસ રૂપિયા ચૂકવ્યા છે તો તમે વિચારો કેટલા બાળકો ગયા હશે આપણે શું કરવું પડશે સરવાળો કરવો પડશે ગુણાકાર કરવો પડશે બાદ બાકી કરવી પડશે કે ભાગાકાર કરવો પડશે હા અહીં આપણે ભાગ પાડવા પડશે ખરું ને તો ચાલો આપણે ચારસો પચાસ ભાગ્યા ત્રીસ કરીશું ચારસો પચાસ ભાગ્યા ત્રીસ અહીં આપણે ત્રીસ નો ઘડિયો બોલવાનો છે ત્રીસ નો ઘડિયો બધાને આવડે છે અને કદાચ ના આવડતો હોય તો એક ચિંતા કરવાની જરૂરત નથી આપણે પહેલા શીખ્યા હતા ને શું શીખ્યા હતા એક ગુણ્યા દસ બરાબર દસ એક ગુણ્યા સો બરાબર સો આપણે આવું ગયા એપિસોડમાં શીખ્યા હતા ને ચાર ગુણ્યા સો બરાબર ચારસો પાંચ ગુણ્યા સો બરાબર પાંચસો બરાબર તો આ ત્રીસ છે તો તમને ત્રણનો ઘડિયો આવડે છે ને તો જો આપણે લઈએ છે ને ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ એવી જ રીતે ત્રીસ એકા ત્રીસ ત્રીસ દુ સાઠ ત્રીસ તરી નેવું બરોબર તો અહીં આપણે ત્રીસનો નો ઘડિયો બોલે છે ત્રીસ એકા ત્રીસ ત્રીસ દુ સાઠ તો થી ભાગ ચાલશે નહીં ચાલે પિસ્તાળીસ કરતાં વધી જશે માટે આપણે ત્રીસ એકાત્રીસથી ભાગ ચલાવશું પિસ્તાળીસ ઓછા ત્રીસ પાંચમાંથી શૂન્ય જશે તો પાંચ ચારમાંથી ત્રણ જશે તો એક ઉપરથી શૂન્યને નીચે લાવશું ફરીથી આગળ લખીએ ઘડિયો ત્રીસ એકાત્રીસ ત્રીસ દુ સાત ત્રીસ તારી નેવું ત્રીસ ચોક કેટલા થશે બોલો તો અરે વાહ એકદમ સરસ ત્રીસ પંચા એકસો ને પચાસ પાંચ વડે ભાગ ચાલશે ત્રીસ પંચા એકસો ને પચાસ તો આપણને ભાગાકાર કેટલો મળ્યો ચારસો પચાસ કરતા આપણને ભાગાકાર મળે છે માટે જો ડબલ એક ટુકડી બેઠી હોય અને જો એમણે ચારસો પચાસ રૂપિયા ચૂકવ્યા હોય તો એનો મતલબ એમ કે એ ટુકડીમાં કેટલા બાળકો હશે પંદર બાળકો હવે હું તમને આ પંદર જવાબ સાચો છે કે ખોટો એ નક્કી કરતા શીખવાડું આ એક સિક્રેટ છે કોઈ નહીં કહેવાનું આપણો ભાગાકાર આપણો સાચો છે કે ખોટો એ જો જાણવું હોય તો એની એક રીત છે ડબલ ડીકર બસના ટિકિટનો દર કેટલો હતો ત્રીસ રૂપિયા હતો આપણને જવાબ કેટલો મળ્યો પંદર એનો મતલબ એમ કે પંદર બાળકોએ ત્રીસ રૂપિયા ચૂકવ્યા તો અહીં આપણે પંદર ગુણ્યા ત્રીસ કરી લેવાનું એટલે આપણને જવાબ મળી જાય પંદર ગુણ્યા ત્રીસ કરો કાં તો ત્રીસ ગુણ્યા પંદર કરો જવાબ તો સરખો જ મળશે ને તો ચાલો આપણે ત્રીસ ગુણ્યા પંદર કરી અને આપણો જવાબ સાચો છે કે ખોટો એનો તાળો મેળવી લઈએ ત્રીસ ગુણ્યા પંદર અહીં પંદર એટલે દસ વત્તા પાંચ એટલે ત્રીસ ગુણ્યા દસ અને ત્રીસ ગુણ્યા પાંચ ત્રીસ ગુણ્યા દસ ત્રણસો અને ત્રીસ ગુણ્યા પાંચ એકસો ને પચાસ હવે શું કરીશું ત્રણસો અને એકસો પચાસનો સરવાળો કેટલા મળ્યા આપણને ચારસો ને પચાસ આવડો જવાબ સાચો છે ને યસ એટલે ડબલ ડેક્કર બસમાં પંદર બાળકોની ટુકડી બેઠી અને એમણે ચારસો ને પચાસ રૂપિયા ચૂકવ્યા સાચો જવાબ આવી ગયો ને તો હવે તમે આ કોઠો જોઈને મને એક જવાબ આપો તો સૌથી વધારે ટિકિટનો દર કઈ બોટમાં બેસવાનો છે હા ડબલ ડેકર હોડીનો ખરું ને કેટલા રૂપિયા છે ત્રીસ રૂપિયા એકદમ સાચું ચલો બાળકો હવે કહેવો જોઈએ કે કઈ હોડી એક કલાકમાં બે ફેરા ફરે આપ સૌ જાણો જ છો હમણાં જ આપણે શીખ્યા કે એક કલાક બરાબર સાઠ મિનિટ ખરું ને તો ચલો આપણે જોઈએ અહીં તમે જુઓ તો ડબલ ડેકર છે એને કેટલો સમય લાગે છે ડબલ ડેકરને એક ફેરા માટે પિસ્તાળીસ મિનિટ લાગે છે તો એને બે ફેરા ફરવા હશે તો કેટલી મિનિટ લાગશે પિસ્તાળીસ ગુણ્યા બે બરાબર નેવું એનો અર્થ કે ડબલ ડેકરને બે ફેરા કરતા નેવું મિનિટ લાગે જે એક કલાક કરતા તો વધી જાય એટલે ડબલ ડેકર હોળી એક કલાકમાં બે આંટા મારી શકે નહીં ચાલો તો એના પછીની કઈ બોટ છે પેડલ બોટ પેડલ બોટ ને કેટલો સમય લાગે છે 30 મિનિટ હવે કહો જોઈએ એક ફેરાની 30 મિનિટ તો બે ફેરાની બહુ સરસ 30 * 2 = 60 મિનિટ 60 મિનિટ = એક કલાક એટલે કે પેડલ બોટ એક કલાકમાં બે ફેરા મારી શકશે હા મારી શકશે હલેસાવાળી બોટ પણ પિસ્તાળીસ મિનિટ જ છે તો ડબલ ટેકરની જેમ હલેસાવાળી બોટ પણ એક કલાકમાં બે ફેરા કરી શકશે નહીં તો હવે બાકી રહે મોટર બોટ તો મોટર બોટનો વિહારનો સમય છે વીસ મિનિટ એ એક કલાકમાં કેટલા ફેરા મારશે એક કલાક બરાબર સાઠ મિનિટ છે તો મોટર બોટને તો એક કલાકમાં કેટલા ફેરા વાગી જશે તમે ગણો એક ફેરાની વીસ બે ફેરા કરીએ તો વીસ ગુણ્યા બે ચાલીસ અને ત્રણ ફેરા કરે તો હા એટલે મોટર બોટને એક કલાકમાં બે નહીં પણ કેટલા ફેરા થાય છે ત્રણ ફેરા થઈ જાય છે ખરું ને હા હવે આપણે આગળનો સવાલ જોઈશું અહીં આપણને એવું કીધું છે કે કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ વધારે સમય લાગે છે અહીં અડધો કલાક એટલે ત્રીસ મિનિટ છે તો અહીં જોવો તો એક તો ડબલ ડેકર હોળીનો વિહારનો સમય પિસ્તાળીસ મિનિટ છે અને હલેસાવાળી બોટનો વિહારનો સમય પિસ્તાળીસ મિનિટ છે એટલે કે ડબલ ડેકર અને હલેસાવાળી બોટ આ બંને બોટ એક ફેરામાં અડધા કલાકથી પણ વધારે સમય લે છે સમજાઈ ગયો ને હા બાળકો હવે કહો જોઈએ એ કઈ હોડી છે કે જે આપણને ઓછા પૈસા લે છે અને ઘણો બધો વિહારનો સમય આપે છે એવી કઈ હોડી છે તો સૌથી પહેલાં તમે એ જોવો કે આપણને સૌથી ઓછા પૈસા કઈ બોટના છે હા પેડલ બોટ અને હલેસાવાળી બોટમાં પંદર પંદર રૂપિયા ટિકિટનો દર છે પણ સમયમાં ફરક છે ને હા આપણો પ્રશ્ન શું છે ઓછા પૈસામાં વધારે સમય ફરવા દે છે તો પેડલ વાળી બોટ આપણને પંદર રૂપિયામાં ત્રીસ મિનિટ ફરવા દે છે અને હલેસા વાળી બોટ આપણને પંદર રૂપિયામાં પિસ્તાળીસ મિનિટ ફરવા દે છે તો કઈ હોડી આપણને વધારે ફરવા દે છે હા હલેસા વાળી હોડી એ આપણને વધારે સમય ફરવા દે છે ને હા આપણો એ જવાબ સાચો છે આવી રીતે ફરતા ફરતા તો બધા જ બાળકોને તો નૌકા વિહારમાં ખૂબ મજા આવી ગઈ બધા તો આ બોટમાં બેસે ત્યાંથી ઉતરીને બીજી બોટમાં બેસે ત્યાંથી ઉતરીને ત્રીજી બોટમાં બેસે આ હા હા બધાને તો ખૂબ મજા આવી ગઈ એક જાવેદ નામનો છોકરો હતો ને એ તો પચાસ મિનિટ સુધી ફર્યો અને ચાલીસ રૂપિયા ચૂકવ્યા તો કહો જોઈએ એ કઈ બે બોટમાં બેઠો હશે તો સૌ પહેલા આપણે શું નક્કી કરીશું એવા કયા બે ટિકિટના દર છે કે જેનો સરવાળો ચાળીસ થશે એટલે પેડલ બોટ અને મોટર બોટના ટિકિટનો દરનો સરવાળો કરીએ તો પણ ચાલીસ થાય અને મોટર બોટ અને હલેસાવાળી બોટના ટિકિટના દરનો સરવાળો કરીએ તો પણ ચાલીસ થાય માટે હવે આપણે સમયના આધારે નક્કી કરીશું કયા બે બોટના વિહારનો સમયનો સરવાળો પચાસ મિનિટ થશે

પાંચ અને પાંચ દસનું શૂન્ય વધી એક એક ને બે બે ને બે ચાર ચાલીસ રૂપિયા થઈ ગયા જે જાવેદે ચૂકવ્યા હતા હવે વિહારનો સમય જોઈ લઈએ તો પેડલ બોટનો વિહારનો સમય છે ત્રીસ મિનિટ અને વોટર બોટનો વિહારનો સમય છે વીસ મિનિટ માટે ત્રીસ મિનિટ

ખુશ્બુ હલેસાવાળી બોટ અને ડબલ ડેક્કર બોટ આ બંને બોટમાં બેઠી અને બે બે વખત બેઠી હલેસાવાળી બોટમાં પણ બે વખત અને પેડલવાળી બોટમાં પણ બે વખત તો એણે કેટલા રૂપિયા ચૂકવવા પડે હલેસાવાળી ટિકિટનો દર કેટલો છે પંદર રૂપિયા અને ડબલ ડેકર બોટનો ટિકિટનો દર કેટલો છે ત્રીસ રૂપિયા બરાબર તો ત્રીસ અને પંદર એનો સરવાળો કરવો પડશે ચાલો ત્યારે મૌખિક સરવાળો કરી લઈએ ની જેમ ત્રીસ વત્તા પંદર એટલે એક દસનો નો જમ્પ આગળ લગાડીશ ત્રીસ વત્તા દસ ચાળીસ અને પાંચ નાના ડગલા એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ કેટલા થશે પિસ્તાળીસ રૂપિયા અને પિસ્તાળીસ ગુણ્યા બે કેટલા થશે નેવું એટલે ખુશ્બુને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો નેવું રૂપિયા ચૂકવવા પડે આજે તો બધાએ બહુ નવકા વિહાર કર્યો પેડલ બોટ ચલાવીને પગ દુખી ગયા હલેસાવાળી બોટમાં તો ખૂબ મજા આવી ડબલ ડેકર બોટમાં તો આહા હા નયનરમ્ય હા નયન રમ્ય દ્રશ્ય જોયું મોટર બોટમાં તો સ્પીડની મજા આવી બધા જ બાળકોએ સાંજના ચાર વાગ્યા સુધી નૌકા વિહારની મજા માણી હવે પાછા હોશંગાબાદ પહોંચવાનો સમય આવી ગયો એટલે બધા જ પહોંચી ગયા હોશંગાબાદ બે કલાકનો તો સમય લાગશે પહોંચતા એટલે જો એ લોકો ચાર વાગે ત્યાંથી નીકળ્યા તો કેટલા વાગ્યા સુધી પહોંચી જશે ઘરે હા છ વાગ્યા સુધી ઘરે પહોંચી જશે બધાને ભોપાલના પ્રવાસમાં ખૂબ મજા કરી ખૂબ બધું શીખ્યા તમે પણ શીખ્યા ને તમને પણ મજા આવી ને હા તો હવેથી તમે પણ તમારા પ્રવાસે જાઓ ત્યારે આ બધી જ બાબતોને યાદ રાખશો કે નહીં રાખો આ બધી જ તૈયારીઓ જ્યારે તમે કરતા હશો ત્યારે તમે ચોક્કસથી આપણા ભોપાલના પ્રવાસને યાદ કરશો ને હા તો મિત્રો અહીં આપણો ભોપાલનો પ્રવાસ પૂરો થાય છે આપણે ફરી મળીશું નમસ્તે